200 रुपया ऊपर लाता ना 200 रुपया ऊपर मथी अमे आखा आखा घर नु गुजरान अमार पूरु पड़तु देवार तो आप रक्षाबंधन अने वक्त पैसा घर कोई ना पड़ना था तो बे दिवस हूँ सड़ंग कोम खोलवा निकल बोलो पण कोम मळी जतो मने फर्स्ट टाइम हूँ फर्स्ट पगार अमारो तो 70 रुपया भाग मळ्यो तो जय माताजी मित्रों हूँ छू ट्रीनाजी कॉमेडी कलाकार अने आज हूँ एक मारा जीवन ने एक जीवन कथा कहवा मागू छू अने तमे बधा निहाळशो एवी मारी आशा छे अने तो मित्रों मूँ पहला तो आपणा शुरुआत तो आपणा बाळपणथी करीए क आपणा बाळपणमां केवा सुख अने दुःख आयेला छे ए वत्ता आपणुं जीवन केवुं हतुं ए आपणे थोड़ी किनाई विषे वातो करीए तो मित्रों फेमिलीमां अमारा जो अमे પહેલાં મારા મમ્મી પપ્પા એક મારો ભાઈ અને પછી મેરેજની મેરેજ બધું થયું અને હાલ અમારો ફેમિલીમાં કે બે બાળકો છે અને એમાં સાત જણ છીએ પછી આપણે કે બાળપણની વાત કરીએ કે બાળપણમાં જો કે પૈસે ટકે તો બધું અમારે પહેલાંથી ઘણી બધી તકલીફો હતી કે મારા ફાધરે ખેતી મજૂરી કે એવું બધું મજૂરી કરતા પછી એના વિશે એમ કે હું એ કહેવા માગું છું કે એ વખત અમારા કપડો એને ખાવાનું આ બધું છે ને એમાં બહુ એટલે છેલ્લે બહુ તકલીફ પડતી કે ફાધર એકલા હતા કમાવાળા અને મારો બીજો ભાઈ હતો એ નાનો હતો અને એ વખત હું ભણતો પણ ભણવા માટે જો ખર્ચો જોવો ફેમિલીના ખાવા પીવાનો લુગડાનો છે દરેક વ્યવહારો છે આ બધા માટે ખર્ચો આપણે પૂરો તો પાડવો જ પડે પણ ફાધર એકલા મજૂરી કરતા પછી એ વખત સારું એવું થયું ને પણ થોડી સમજણ તો આવે આપણને ખબર જ હોય બરાબર પણ આપણને દુઃખ થોડું લાગે કે આવું પપ્પા મજૂરી કરે છે આપણને ખવડાવશું પીવડાવશું આપણા માટે શું કરશે એવા ઘણા બધા ઘણી જાતની મજૂરી કરીએ ઈરા ઘસેલા કડિયા કામ કરેલો ખેતી કરેલી બધું ઘણું કરેલું સૌ પ્રથમ તો ઈરા જ ઘસતા તે જે વખત અઠવાડિયામાં 200 રૂપિયા લાવતા એ ઉપાડ તરીકે એમનો પગાર લગભગ તો અંદાજે મને યાદ નહીં હોય પણ જે મને બાળપણની યાદ છે ને એ 200 રૂપિયા ઉપાડતા અને 200 રૂપિયા ઉપાડમાંથી અમે આખા આખા ઘરનું ગુજરાન અમારું પૂરું પડતું 200 રૂપિયામાં અને એ વખત પડતું જેમ કે એ વખત મોંઘવારી થોડી ઓછી હતી અને એ વખત પડતું તે ઘણી વખત તો પૈસા અમારે 200 રૂપિયા જો ઉપાડ ના આપ્યો હોય ને તો બાકી પણ ગલત લઈ આવું પડે દુકાનેથી જો આપણે દુકાન હોય ને એટલે આપણને થોડા ઘણા વખત સંબંધો થોડા હારા રાખતા અને બધું અમારા સંસ્કાર બધા થોડા ઘણા હાર આપેલા એટલે આપણને કોઈ કદી ના પાડ કોઈ પણ જગ્યાએ જઈને ઉભા રહી ને તો ના પાડ પછી હું ખુદ જતો નાનો તો તોય મને એ દુકાનવાળો હજી મને યાદ છે કે એક તો એક ભેંસ પણ રાખતા તે દૂધ ભરાય પણ હું જવું તો એમાંની ઘેરથી કહું મારે 1 રૂપિયો આવશો ને તો જ હું જો દૂધ ભરાવું નહીં જવું તો કે હાર બેટા જાતા તે 1 રૂપિયો આવે ને દૂધ ભરાવું વર્ત 1 રૂપિયાની પેલી સિંગની ચિક્કી આવે તે એ ખાતું હું એટલે એ વખત બાળપણમાં તો આપણે બધું ખેડ્યું જાય પણ પછી થોડી ખબર પડવા માંડી ખારું ના આપણા ઘરમાં આમ કે પૈસાનું આમ છે ને તેમ છે તો એ બધું એકબીજાનું સમજવું પડે થોડું એટલે સમજણ આવી થોડી કે પપ્પા મજૂરી કરે છે તો આપણે પણ યુવાન અંગાથી થોડું ઘણું ગામનું ઘરનું કામકાજ કરીએ ટેકો કરીએ ભલે આપણે મજૂરી ના કરીએ કે ના બાળપણમાં તો પણ ઘરનું થોડું ઘણું આપણે કામ કરીએ ને તો યુવાન ટેકો થાય સંતોષ થાય કે ના છોકરો એમ થોડી મજૂરી કરશે પાછળથી એ તો પછી એમ કે મારા મમ્મી પપ્પા એક કોરી બધું મજૂરી કરાવતા અને બધું ઘરનું તો ચલાવતા પણ એ હોય મને હાથે હાથે પણ ભણાવવાની પણ બહુ સરસ કામ કરે એમ કે મને એટલી છુટ્ટી આવી કે બેટા તું ખાલી ભણ તારા કોઈ પણ ચોપડી કે પેન કે ગમે તે જુઓ ને તો હું તને લઈ આલી પણ એ નહોતા ભણેલા તોય મને આટલો સપોર્ટ આવ્યો હોય અને સંસ્કાર પણ હારા આલ્યા પછી મને શાળામાં મેં કે હું ભણવા જતો ગુજરાતી શાળામાં ભણ્યો પછી હાઈસ્કૂલમાં જો હાઈસ્કૂલમાં તમે છેટ 2 થી 3 કિલોમીટર હેડીને જતા અને હેડીને આવતા બપોરે તો ખાવાનો નાસ્તો અમુક ટાઈમ લઈ જઈએ ના લઈ જઈએ ને એવું બધું પણ 4 વર્ષ શિક્ષણ ભણ્યો અને 10મું મેં
પાસ કર્યું દસમાં પાછો ફેલ થયો તો હું પણ ત્રણ ટ્રાય આલે મેં અને પછી મેં નક્કી કર્યું કે પાસ મારે પાસ કરવું એટલે કરવું જ છે એકલો હું પરીક્ષા આપવા જતો ઠેર મહેસાણા ક મારા ગાદે કોઈ આવવાળું નહોતું પણ હું એકલો જતો ને એકલો શાળા ખોડીને બધું પરીક્ષા આલી ગમે તે કંઈ દસમું પાસ કર્યું પછી પછી મેં થોડુંક ભણવાનું મારું પટ્યું એટલે મેં થોડું ધંધાનું પણ વિચાર્યું એટલે સૌ પ્રથમ તો મારો ધંધો મેં પહેલાં એ કરેલું કે જે પેલું સ્ટેપર કહેતા ને બસ ટીલોડી આવતી પાટીઓ ભરવાનું એ એક રૂપિયાનું પાટિયું આવતું એમ કે મજૂરીને એક રૂપિયો મળતી હવે આખા દિવસનો રે લગભગ 30-35 પાટીઓ મેં હું પાડી શકતો એમ વધારે 50 પાડ્યો હાઈ ફાઈ કારીગર હોય ને તો પણ એટલો પડતો અને એવો એટલાનો પગાર આપો તો કેટલો આવે 30-35 રૂપિયા એમ કે દિવસના મળ્યો તો મિત્રો એ ટીલરીઓના પછી તો બીજો બધા ઘણા બધા કામકાજ કરે મેં ધંધા કે એક કડિયાકુમ પણ કરેલું છે મેં અને કડિયાકુમનો એમાં બહુ કેટલી મજૂરી કરવી પડે મેં આમ હાથે 14-15 પડી જતા હતા આમ પગે મેં 14 પડે ત્યાં જોવો તો અને હાથ હાથ ઠેલ્યોનો તો માલ ખોપવાનો કપચીનો અને ત્રીજા બીજાને માળ લઈને ચડવાનો ઠેલ્યો એટલે બહુ મજૂરી કરવી પડે એમાં તો અને આમ રેલે રેલા થઈ જાય સિમેન્ટ સિમેન્ટ થઈ જઈએ ને પણ મજૂરી કરવી પડે કેમ કે આપણે પોતાના ભરણ પોષણ કે ગમે તે આપણે જરૂરિયાત માટે કરવી પડે ધંધામાં તો કદી કોઈ શરમ રખાય નહીં હું તો તમને કહું કે કોઈ પણ ધંધો ગમે તે કોઈક ધંધો તો કરવો જ પડે આપણે પછી મેં કલર કોમ કરેલો છે કલર કોમમાં તમે જુઓ ને તો આમ લાપીન બાપી ગહવાનું હોય ને એટલે તો ધૂળ ધૂળ થઈ જાય ગમે તે મૂઢો વધે હોય ને તો એ તમે જુઓ ને તો મેં નાકોમ બાકોમ બધો સેપટ પહેરી જાય ને આમ તો ગળામ બળામ બધું બહુ તકલીફો પડે કે મજૂરી એ મજૂરી પછી એના પછી અમે ફોટા વિડીયોનું પણ મેં કરેલું છે લગ્નના એમાં જો રાતમાં જવાનું સવારે વહેલા ઉઠવાનું પછી રાતે તો 12-12, 1-1 વાગે 2-2 વાગે એકલા આવવાનું એકલા જવાનું બહાર કેમેરા બે મેરા બધું હોય અને સવારે વહેલા ઉઠવાનું પાછું એવું તો હું જે એ વખત મેં શરૂઆત કરી ને તો એ જે મને કેમેરામાં જે ભાઈ લઈ જવાવાળો ખરો ને એ વ્યક્તિ અમારા ગોમ નતો એનું નામ છે વિષ્ણુભાઈ પછી એ માણસને મને મૂકું કે હેર મારા ખાતે મૂકું તું છોકરા કે હેડ તે મને લઈ ગયા કે લે કેમેરો પકડ મૂકું શમ કે ઉતારવાનું ચાલુ કર મને તો આવડતું જ નહીં છે ને ઉતારું એટલે કે તું તાર કે અરે આ શોપ ખરે ને એ ચાલુ કરવાની અને પછી ઉપર બતાવશે લાલ કલરનું રેડ લખેલું એટલે કે એટલે ચાલુ થઈ જાય પાછું કે આ દબાવો ને એટલે બંધ થઈ જાય એટલું જ કર કે જવું આવતો ઉતાર તે બધો ડાયરેક્ટ હાથમાં જ કેમેરો આવી દીધો તે પછી તે બધું ઉતારવાનું ચાલુ કર્યું પછી એક મહિનો હળંગી એ વખતે ઘણી બધી સ્ટ્રગલ કરી હતી મજૂરી કરી હતી કે રાત દાડો એમ કે રાતે જ દાડો જો એક મહિનો હળંગ જ્યો હતો પછી કલર કોમમાં એમ કે ઘણું બધું કર્યું કરિયા કોમ કર્યું તો આટલી બધી મજૂરી કરતા ને તો તકલીફ તો ઘણી અમુક ટાઈમ તો અમે એના વચ્ચે પણ સમજણા થયા લગ્ન કરે ને લગ્ન પછી બહુ તકલીફ આવેલી છે અમારી કે એક સમય તો એવો હતો ને દેવાર હતો આપણો રક્ષાબંધનનો અને એ વખત આવું પૈસા ઘેર કોઈના પણ નહોતા કે ફાધર પણ નહીં કે મારા પણ કોઈના પણ નહીં પછી આવું મને વિચાર્યા ખાલી તહેવાર આવશે એટલે પૈસા તો જોશે ને કીધું હવે એક વરી મારે મેરેજ થઈ ગયેલો એટલે રાખડે બધવા જવાનું હાશ ના છે આપણા ઘેર કોઈ બોનો આવું મહેમાન આવું હાશ ના છે પૈસા તો થોડા ઘણા જોઉં તો બે દિવસ હું સળંગ કોમ ખોલવા નીકળ્યો બોલો પણ કોમ મળી જ નહોતો મને અને સતો આમ એટલું બધું નિરાશ થયો કે હું ભગવાનને પણ એમ કીધું હતું કે ભગવાન તકલીફ તો આટલી બધી પણ અમે તારું ઓછામાં પોણી આવી ગયું ખરેખર મને આમ રોઈ ગયો હતો એ દિવસ હું આખો દિવસ ખાધું નહોતું ઘણા ગમે તે થાય સિવટનું મજૂરીને આપણે કોઈના પણ પૈસા તો કીધું મળશે કહું છે ના પછીના કોઈ અલગ પણ એ દાડે કશું જ મળ્યું જ ના તો એમને હું ઘેર આવ્યો બોલો તો ઘેર આવીને પાછો એમના એમ જ હતું જે હતું એ પોઝિશન જ હતી ઘેર તું પાછો હું મારા જે દરવાજો ક્યાં નીકળ આવ્યો તે પૈના પાંથી થોડા ઘણા ઉશીના માગ્યા તે વળી આલ્યા તે પાછું જે વસ્તુ આપણે જોતી તે થોડી ઘણી લઈ ગયા ને બધું આગુ પાછું કરીને સેટિંગ કર્યું બધું
એટલે આવી બધી પણ જીવનમાં અમુક તકલીફો પડેલી હોય અને ઘણો પડતી હોય છે અને અમને પડેલી છે પણ અને હવે બીજું આપણે એક એના પછી તો અમે અમારા જે હાડો છે અમારા લાલજી કરીને અને એમના લગ્ન એક બે વર્ષના આગો પાછો હતો મારો અને પછી અંગાતી અમે અમારા સંબંધ જાણે મળ્યા ને તાણે હારા જ હતા ભાઈ બને મિત્ર જેવા પછી અમે જોડે જ ફરતા જોડે રહેતા બધું દુઃખ કરતા પછી એક અમારા જે વિકાસજી ખરા ને અમારા કાકાનો છોકરા હતો બરાબર એ અમારા એ બધા જોડે જ રહેતા પછી એમના એક સંબંધી થાય અને અમારા હાલ એ તો અમારા શેઠ પણ છે એમનું નામ સર વિજયભાઈ પછી એમને એક ચેનલ હતી કોમેડી એટલે પહેલાં કલાકારો કોકાતા એમના પછી એમના સંબંધીને વિકાસજીને વાત કરી કે આપણે એક આવી કોમેડી ચેનલ છે તો પછી એમ કે અમારા વિકુજી ખરા ને એવોને એક મેસેજ આવ્યો મેસેજ મળ્યો એમ કે આ રીતે એમ કે કોઈ કલાકાર હોય ને તો કહેજો તો પછી વિકાસજીએ મને વાત કરી પછી મેં વાત કરી કે મારા લાલજી મારે હાડવું છે એમ કે યુવાન બોલાવી પછી અમે બોલાવો તા મને યુવાન મેં મેસેજ કર્યો સમાચાર કર્યા પછી અમે ત્રણ જણા એમ કહું જે ઓફિસ જાય પછી ઘણી જગ્યા હતી નીકળ જ્યાં તે પછી કે કશું હતું નહીં તમે કાલથી તણે ચાલુ કરજો હતું નહીં કે આપણે એમ કહો સ ચેનલ તે પછી એ બીજા દાણા મેં શૂટિંગ ફાઇનલ કર્યું પછી મન તો અમે તો ખાલી ઘાતી જ જતા એવોના લાલજી અને એમને લાલજી યુવાના ગુમવાનો એક છોકરો હતો ને એ ઘાતી લાવ્યા હતી ને તે એમ કહે રાઈટ કરશે ને અમે તો ખાલી ઘાતી જ જતા એમને પછી એ તો એ બધી એક્ટિંગ ચાલુ કરતો મને ખુદ નવી લાગતી હતી કે આ વસ્તુ એ તો જેવા જેવી એક્ટિંગ કીધું ને કે એક છોકરાનો રોલ છે ને એક લેડીઝનો એ પછી એ તો જે લેડીઝનો કપડો પહેરીને તો સ્વો ના આવે ને મને એમ એવું થયું કે આ શું કરે જોરદાર કરે છે આ તો પછી નવી લાગતી હતી અમને અને આમ પછી કે ચલો તાન લગભગ એ દિવસે એક્ટિંગ તો કરી પછી પાછો મને બીજી વખત કીધા ને પાછા મેં જાય એટલે કીધા ને તમે આવી જાઓ મને જોડે જાઓ ના આમાં તો આ બધું બધું સારું ના ફાવો મને તો અને થોડો ડર લાગે ને શરમ લાગે ને એવું બધું હતું અમે તો ના જ પાડતા હતા પણ કે એવા લાલજી કી ચિંતા કરશો ને તો હું સપોર્ટ કરીશ પછી કી હું એકવાડે બધું સારું મને તો આવું ના ફાવો તો એમ કીધા ના ના તે પછી કીધું મેં હાળો હતા તે રાગે રાગે જ્યાં તો એમ કે ડર ભાગી શરમ લાગી એમ કરતા 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 વિડીયોમાં અમે જોડાઈ ગયા પછી એ યુવાના ગોમના છોકરા પણ એ જે મારા શૂટિંગની અંદર પછી અમે આગળ બધું હુક થયું અમારા લગભગ 107 છોકરા યુવાના ગોમના પાસે એ ચેનલની અંદર લાયા પાછા તે એમાં તો પહેલાં શરૂઆતમાં તો એમાં તો પૈસા પૈસા કોઈ આવતું ના પાછી એ વખત તો એટલે પૈસા એના આવતા કોઈ નહીં પેલા જે માણસો લાવતા ને એ ખાસું આવ્યા તે પાછા એવું હતું કે અમારે તો પૈસા નહીં મળતા ને કોઈ આવતું એનું અમો જઈ જઈને શું કરવાનું આપતો એવાનું તો ઘેર આવ્યું એવાનું મમ્મી પપ્પા બોલ્યું ગાડા તમે બોલાવા જઈએ ને તો કે મારો આ કોમ છે ને પેલું કોમ છે ના બોલે ઘણા બોનાય કાઢે ઘણા નાહીએ જ્યાં કે અમે કોઈ લેવાનું નહીં કે બધું બોનો કાઢીને નાહી જતો અમે આ વસ્તુ અમે પકડી રાખી પછી રાગ 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 ચલવા જાય ખાસું કે જે શરૂઆતમાં તો અમે જે શૂટિંગ કરવા જતો લોબન લોબન જતા અમારો પોતાનો બાઇક હતો એ લઈને જતા અને હું બપોરે ખો તડકો ગમે તે હોય સેફ્ટી ગમે તો દૂર જવાનું તો અમે જતા એ વખત તો એટલી સ્ટ્રગલ અમે કરી ને તે બહુ મહેનત બહુ કરી અમે બધા લોકોએ કે થોડીકો ખાઈ ખાઈ નતા અમે દુકાનનો એ વખત અને ખાવાનો ઠેકાણો હોય ના હોય ને એવું બધું તો અમે આવી બધી સ્ટ્રગલો બધી ઘણી બધી અમે મહેનત બધું કરી છે કે ઘણી વખત તો પેટ્રોલના પૈસા એકબીજા પાસે છે ઘણી એક પેલો પેલો ભાઈ આપણે એક દર પેલો આપ અમારા શેઠ પણ પાસે લઈએ એના બધું આગો પાછું કરતા જતા અને એક વખત તો એવું થયેલું છે કે જે વખત પહેલું ફર્સ્ટ અને બીજી વખત શૂટિંગ રાખેલું ને એ વખત તો પેલું છોકરો પકવાની ગેંગ આવી હતી તે અમે કેનાલ હતી એનો રોડ હતો તે વખતે શૂટિંગ કરતા હતા તે એકણ આપણે એક્ટિંગ બેક્ટિંગ બોલવાનું ચાલુ હોય એટલે બધું અને લેડીઝનો કપડાં બપડા બધું પહેર્યું હોય ને
એટલે પબ્લિકને તો એવું થઈ ગયું કે આ તો છોકરો પકડવા માટે જ આવ્યા હતા લોકો બધા. તે આખું ભમ સુટેલો તો જો હતો તે આણા. મેં અમે કીધું આ બધું શું અશ્વમ શું થયું અમે તમે કે ભાઈ શું કરો શું કરો કોઈ ના. મેં તો કોઈ વિડીયો બનાવીએ છીએ ટાંકી એમાં તો બધા કેમ કહી છે કે અમદાવાદ કે છોકરા પકડાય ના ના એવું નહીં. તે પાસે જે આવે ને એને કીએ તાણે પછી તીકું અહીં હેડો ખાજા બીજા. એ આવી બધી તકલીફો પડે ઘણી જગ્યાએ તો એવું થાય ને કે ઇવન આપણા ખેતરમાં કોઈના ઘેર જાય હોય ને તો ઘણી જગ્યાએ તો ના હોય પડ્યું છે અમારે. એ વખત તો એ જગ્યાએ જેલા અને બધું ડ્રેસ ને બધું પહેરેલો હતો વેસ બધો અને એક દારૂડિયો આવ્યો. તો એનો બાપડો એનો ભાઈ બીજો હતો એ સારો વ્યક્તિ હતો એમ કે એ રો સમજતો હતો કે ચલો મારા ઘેર પર તમે શૂટિંગ કરો. અને પેલો થોડું પેક મારી ગયો હતો ત્યાં આવ્યો. પછી આવીને બગડ્યો કે આ બધો હું નાટક કરો છો આમ સન તેમ સન પાછા નાઠા ઉશાળા ભરીને બીજા જબરો અહુય આવે અને કોઈને થાય કે સારું છે એવું આવું થાય છે એમ બધું. અને બધું સહનશક્તિ બધી કરવી પડે. ઘણો બધા અમારા ગામમાં ઘણો બધો હોય મેણો મારે મારેલો છે કે આ બધા શું નાટક કરો છો આ શું બધા ધતીન કરો છો કે આ બોમાં બધું ના કરે. ઘણા કલાકારોને મા બાપને એવું કીધેલું છે કે આ બધું ના કરે આવું બધું કરાતું હશે કે આ બધા તો બધું ખોટો નાટક છે કે બધું 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 સહનશક્તિ કરીને અને બધું રાગે 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 સ્ટ્રગલ કરે છે. અમે તો અમે એકબીજાના આ રીતના એકબીજાના સપોર્ટથી થોડા અમકા આ બધું આગળ આવ્યા. અને સાઈડમાં જે વખત તો ઇન્કમ તો પાછી અંબુદી એ વખત તો આવતી જ ના. તોય અમે ચાલુ જ રાખ્યું અમે જે સાઈડમાં બીજો આપણે ધંધો કરવો પડે આપણે જરૂરિયાત માટે તો એ બધું ફેડવી જાય અંકાથી. પણ જે વખત મારું ફર્સ્ટ ટાઈમનો પગાર તમને કહ્યો તો તમે કટાતો નહીં મને જેમ કે અમે જતા હોય છે બહુ દૂર એકણ તેઓ આગળ અમારા જે કેશિયર હતા એમને કીધું કે અમે પૂછ્યું કે આજે તો આપણો પગાર આવ્યો છે આપણો હિસાબ થઈ ગયો છે એમ કે પગાર આવ્યો છે તે બધા એમ કે હા આવ્યો છે તે એમાં મને તો હશે કોક. પછી હિસાબ કર્યો પછી એમાં અમારા ભાગે પડતા ફર્સ્ટ ટાઈમનો ફર્સ્ટ પગાર અમારો હતો 70 રૂપિયા ભાગમાં આવ્યો હતો બધાનો એક એકના જણ. આ કોઈ કડા વિશ્વાસ એ ના કારણ કે એટલો ના આવ્યો પણ ખરેખર આવ્યો હતો. પછી કરતાં 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 અમે આ વસ્તુને પકડી રાખી સ્ટ્રગલ કરે છે મહેનત કરે છે અંદર બહુ બધું ઘણું બધું કર્યું. પણ આજ સુધી ખરેખર અમુક સપોર્ટ બધાનો મળ્યો અને અમાર અત્યારે હાલ સારું છે કે અમારા અમારા પ્રેક્ષકો પણ બહુ છે કે અમારા લગભગ 4 ચેનલો છે એમાં 5.5 લાખ સબસ્ક્રાઈબર્સ. એમાં તમારો પણ પ્રેક્ષકોનો પણ બહુ સપોર્ટ છે કે આજ આટલો બધી અમને લાયા અને આટલો બધો સપોર્ટ આપ્યો અને ખરેખર બહુ સપોર્ટ આપ્યો છે એમ તમે બધાએ. તો મિત્રો તમે ખરેખર આવો ને આવો સપોર્ટ અમને કરતા રહેજો એવું મારી એક આશા છે તમારા પ્રત્યે. તો મિત્રો એ વખત તો 70 રૂપિયા તો અમે પગાર લીધો હતો પણ અત્યારે બધું થોડું ઘણું બધું ઘણું બધું કેમ સારું છે કહેવાનો મતલબ કે મારો કે હાલ હું મારા પરિવારને ખુશ રાખી શકું છું બધું પૂરું પડે છે બધું કે બધું હેડ છે કે થોડું ઘણું આ મમ્મીથી થોડું કમાઈએ છીએ એવું સારું થોડું. એટલે મિત્રો એ પૈસા તો બરાબર છે પણ એક અમન કે અમારા શિક્ષક મિત્રો એ અમને એક મોટી ઇજ્જત આપી છે કે અમારા જોડે એક સેલ્ફી પણ લેશે મારી. પછી એવા તો પછી મોટા મોટા જે પ્રતિષ્ઠાઓ હોય છે કોઈ સારા સારા પ્રોગ્રામ હોય ધાર્મિક પ્રોગ્રામો હોય એમાં પણ અમને આમંત્રિત કરીને મને બધાને બોલાવશે અને બહુ બહુ એમ કે બહુ ચાહે છે બહુ રાખે છે અમને લોકો બધાના. અને એ વસ્તુમાં અમે રાતે હોય તો ગમે ત્યારે અમે કદી ના નહીં પાડતા અમે જીએ જ છીએ. અને કે મારા એક તો પહેલાં તો જો મારા વિડીયો તો સામાજિક હોય છે અને કોમેડી હોય છે એટલે પબ્લિકને થોડું સારું ગમે અને મારા ચાર મિત્રો પણ વધ્યા છે અને જે વધશે એવું મારી આશા છે અને તમે અમને આટલા સપોર્ટ કરજો. તો મિત્રો ખરેખર તમે અમારા વિડીયો જુઓ છો એ અને અમારા વિડીયો જોઈને તમને ખુશી મળે છે એ જ અમારી ખુશી છે કે તમે આટલા બધા ખુશ થયો છો અમને આટલા બધા ચાહીને તમે અમારા વિડીયો જુઓ છો. પછી અંદર કોમેન્ટો પણ સારી સારી તમે મોકલો છો અને ખરેખર આવા નવા તમે કાયમ માટે અમારા વિડીયો જોઈને હસતા રહેજો
એવી અમારી આશા છે. એક અમારી જો એક ચાર ચેનલો છે એનું નામ પણ હું અત્યારે આપું છું. એક અમારી પહેલી ફની દેશી બોય, ફની દેશી બોય, એક બીજી મસ્ત દેશી બોય, એક બીજી સી બી હર્ષિદી ટાઈગર ગ્રુપ વન, એક હર્ષિદી ટાઈગર ગ્રુપ ટુ. આ ચાર ચેનલો અમારી છે. તો અમારા જે કાં કોમેડી વિડીયો, સામાજિક વિડીયો છે, એવા સારા સારા વિડીયો અમે મોકલશું અને તમે હંમેશા જોજો અને ખુશ રહેજો એવી અમારી આશા છે. અમને સપોર્ટ કરતા રહેજો. શંકર, તમે મેન સપોર્ટદાર તમે જ છો. તમે અમારા વિડીયો જોશો, અમને લાઈક કરશો તો જ અમારે આગળ વધશું. એ તમે જ અમારા જે છો, તમે ઓક્સિજન છો તમારા, કે એના લીધે અમે તમારા લીધે બધું આગ આટલા બધી છીએ. અને ખૂબ ખૂબ તમારો આભાર. અમે અમારા આખું ગ્રુપ અને હું પણ ખૂબ ખૂબ આભાર તમને કહું છું. તો મિત્રો, આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, અમારા વિડીયો જોતા રહેજો. જય માતાજી.